नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण 1 वास्तविक संख्याओं टेक्स्ट उदाहरण 3 दर्शाओ कि कोई पण अयुग्म धनगुणा एक कोई पूर्णांक q माटे कोई पूर्णांक q माटे 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપનો હોય છે એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે મિત્રો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ શીખ્યા છીએ તો યુક્લિડની ભાગ વિધિ પ્રમાણે a બરાબર bq + r જ્યાં 0 લેસ ઓર ઇક્વલ r લેસ b આ આપણે શીખ્યા જો b ભાજક q ભાગફળ અને r શેષ છે આપણે મિત્રો સામાન્ય કોઈ પણ અયુગ્મ ધનગુણાંક જાણવાનો છે જેને a લઈશું એ કોઈ પૂર્ણાંક q માટે એટલે કે ભાગફળ q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપનો હોય તેવું સાબિત કરવાનું છે ધારો કે કોઈ અયુગ્મ ધનગુણાંક a છે કહી દો a હવે આપણે જોઈએ છીએ કે આપણે સાબિત કરવાના 4q + 1 4q + 3 તો આ q એ ભાગ પડશે 1 અને 3 એ શેષ છે તો ભાજક કરો 4 જે આપણો ભાજક કેટલો છે b તો હવે અયુગ્મ ધનગુણાંક a અને b બરાબર 4 લેતા તો માટે a બરાબર bq + r ની અંદર વેલ્યુ મૂકવાનું 4q + r જો 0 લેસ ઓર ઇક્વલ r લેસ 4 થાય તો માટે 0 લેસ ઓર ઇક્વલ r લેસ 4 હોવાથી r એ 0 અલ્પવિરામ 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 કિંમત ધારણ કરી શકી કઈ કિંમત ધારણ કરી શકશે આ શેષ 0 1 2 3 કિંમત ધારણ કરી શકી માટે ભાગફળ q માટે a r ની વેલ્યુ 0 લઈએ a 4q અથવા r ની કિંમત એક લઈએ જાઓ 4q + 1 અથવા r ની કિંમત જે લઈએ તો 4q + 2 અથવા r ની કિંમત 3 લઈએ તો 4q + 3 સ્વરૂપમાં હોય જો મિત્રો ભાગફળ q માટે a એ 4q અથવા 4q + 1 અથવા 4q + 2 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય પરંતુ a બરાબર 4q અને a બરાબર 4q + 2 એ યુગ્મ છે કારણ કે બંને બે વડે વિભાજ્ય છે તો 4q અને 4q + 2 બંને બે વડે ભાગ્યા છે માટે બંને કેવા છે યુગ્મ છે માટે કોઈ પણ
4q + 1 અથવા 4q + 3 સ્વરૂપનો